ફરીથી શરૂ કરાશે આગામી 27 તારીખથી યાર્ડ ચાલુ કરવાની જાહેરાત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલ બગસરાનું માર્કેટિંગ યાર્ડ તારીખ 27 અને સોમવારે ચાલુ કરવામાં આવશે તેમ બગસરા એપીએમસી ચેરમેન કાંતિભાઈ સતાસિયાએ જણાવ્યું હતું તેમજ યાર્ડની અંદર આવનાર ખેડૂતોને સોશિયલ ડિસ્ટન્સ રાખવું મોઢા પર માસ્ક પહેરવું બંને હાથોને સેનિટાઈઝર કરવું વગેરે સૂચનાઓ આપવામાં આવી હતી અને યાર્ડમાં કપાસ તલ ઘઉં મગ ચણા જેવી ખેત જણસો વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે જેથી બગસરા તાલુકાના ખેડૂતોએ પણ જલ્દીથી આ રજિસ્ટ્રેશન કરાવી લેવું તેમજ ટેલિફોનિક રજિસ્ટ્રેશન પણ થઈ શકશે તેમ બગસરા એપીએમસી ચેરમેને જણાવ્યું હતું કાંતિભાઈ સતાસિયા ચેરમેન એપીએમસી બગસરા ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના એપીએમસીઓ જે ચાલુ કરવા માટેનું જે અભિયાન હતું તેમાં અમે ચાલુ ખેડૂતોની નોંધણી ચાલુ કરી છે પણ કઠોળ અને અનાજમાં નોંધણી બહુ ઓછી આવેલી છે 5-7 જ નોંધણી આવેલી છે હવે સરકારનો એવો માધ્યમ છે ભાઈ કપાસી ચાલુ કરવું અન્ય તો એની અમે નોંધણી ચાલુ કરી છે આજથી ટેલિફોન ઉપર અને 27 તારીખના સોમવારે કપાસ પણ અમે ચાલુ કરવી છે અને ચાલુ કરવામાં ખેડૂતોને જેને નામ નોંધાવવો હોય તે ફોન ઉપર નામ નોંધાવી શકે છે એપીએમસીમાં અને સેનિટાઇઝ અને માસ્ક એની પણ અટાણ અમે વ્યવસ્થા કરેલી છે કે જે ખેડૂત આવે એના સેનિટાઇઝથી અને માસ્ક ન હોય તો એને માસ્ક પહેરાવી પછી અંદર પ્રવેશ એપીએમસીમાં આપવો આ હેતુ ઉપર અમે સોમવારે ચાલુ યાર્ડ એપીએમસી કરવી છે જે ખેડૂતોને નોંધણી કરવી હોય તે કરી શકે છે કેટલા ખેડૂતોને નોંધણી થઈ છે કપાસમાં તો આજે 7-8 ખેડૂતને નોંધણી થઈ છે અને પરસોની અંદર 7 ખેડૂત આવ્યા છે એટલે સોમવારે ચાલુ કરું ત્યાં નોંધણી તો કપાસની તો થઈ જશે કપાસ તો ઘણો વેચાવશે અને ખેડૂતોના ફોને પણ આવે છે જ્યારે બંધ હતું ત્યારે પૂછતા હતી એટલે તો ચાલુ થશે કપાસ આ અંગે તમે ચેરમેન તરીકે જો ખેડૂતોને શું સંદેશો આપવા માંગો કઈ રીતે સંદેશો સમીર વિરાણી બગસરા